મહીસાગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર શૌચાલયના જે દરવાજાઓ છે તે અત્યારે ભંગારની દુકાનમાં જોવા મળી રહ્યા છે. શૌચાલયના દરવાજા ભંગારની દુકાનમાં, મહીસાગરથી આ જાણકારી અત્યારે આવી રહી છે સામે. ધામોદ ગ્રામ પંચાયતના શૌચાલયના દરવાજા ભંગારની દુકાનમાં, 50 થી પણ વધુ દરવાજા ભંગારની દુકાનમાં વેચી નાખવામાં આવ્યા હોય તે પ્રકારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પૂર્વ સરપંચ દ્વારા શૌચાલયના ન બનાવી અને દરવાજો છે તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો, ત્યારે 2007માં શૌચાલય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ જાણકારી અત્યારે મળી રહી છે, જેમાં ફેરી કરનારને 4500 રૂપિયામાં સરકારી દરવાજા વેચ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે. સરપંચ દ્વારા શૌચાલયના દરવાજા ભંગારમાં વહેંચી દેવામાં આવ્યા હતા. સરકારી શૌચાલયના દરવાજા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે, ત્યારે હવે પોલીસે કાયદેસરની કાર્યવાહી આ સમગ્ર મુદ્દે હાથ ધરી છે. પૂર્વ સરપંચ દ્વારા શૌચાલય ન બનાવી અને તેના જે દરવાજા હતા તેનો સંગ્રહ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે દરવાજા છે તેને ભંગારની દુકાનમાં વેચી નાખવામાં આવ્યા હતા. આજે કારસ્તાન છે આખું તે મહીસાગરમાં સામે આવ્યું છે. ધામોદ ગ્રામ પંચાયતના શૌચાલયના દરવાજા ભંગારની દુકાનમાં વેચી નાખવામાં આવ્યા હતા. 50 થી પણ વધુ દરવાજા ભંગારની દુકાનમાં વેચાયા.